नमस्कार, प्रारंभ श्रेणी में फरी एक बार आप सबनो अभिवादन। मित्रों, आपणे आंतरक्रियावादी सिद्धांत अंगेना जुदा जुदा चिंतकों विषयनी अगाउना व्याख्यानोमां माहिती मेळवेली छे। तो आजे पण आंतरक्रियाना सिद्धांत साथे संकळायेला समाजशास्त्री मीड विषयनी रजूआत आपणे सांभळवानी छे। अमेरिकन समाजशास्त्री छे। स्व एटले शुं? स्वनुं घडतर, स्वना विकासना विविध तबक्काओ, ए अंगेनी खूब ज ऊंडाणपूर्वकनी रजूआत एमणे करेली छे। अने समाजशास्त्रमां घणुं मोटुं प्रदान जीएच मीडनुं रहेलुं छे। तो आजनुं व्याख्यान मीड विषयनुं रहेशे। मित्रों, आजना वक्तानो पण परिचय मेळवी लईए। डॉक्टर ऋषिराज उपाध्याय के जेओ भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी जूनागढ़ खाते समाजशास्त्रना अध्यापक तरीके कार्यरत छे। अगाउ तेओ गुजरात यूनिवर्सिटीना समाज कार्य विभाग साथे पण संकळायेला हता। तेमणे पण नेट अने जी सेट बंने परीक्षाओ पास करेली छे। अने खास एमना परिचयमां एक विशेष बाबत ए छे કે એમને ઓલ ઇન્ડિયા સોશિયોલોજિકલ એસોસિએશન તરફથી 2014માં આર કે મુખર્જી સોશિયલ સાયન્સનો અવોર્ડ, જે યંગ સાયન્ટિસ્ટને આપવામાં આવે છે, એ એમને મળેલો છે। તો આવા સરસ વક્તા આપણને મળેલા છે, તો ઋષિરાજભાઈને આપણે સાંભળીએ। નમસ્કાર, હું ડૉક્ટર ઋષિરાજ ઉપાધ્યાય, ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત પ્રારંભ યુજીસી નેટ જી સેટ માર્ગદર્શન વ્યાખ્યાન શ્રેણી, ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં જ્યારે શરૂ કરવામાં આવેલ છે, તે બદલ તેના આયોજકોને અભિનંદન પાઠવું છું। સાથે જ આ વિદ્યાર્થી વિકાસના મહત્વના ઇનિશિયેટિવમાં મને આમંત્રિત કર્યો તે બદલ વિભાગીય અધ્યક્ષ ડોક્ટર જેસી પટેલ સાહેબનો તેમજ કોઓર્ડિનેટર ડોક્ટર સંગીતાબેન પટેલનો આભાર માનું છું। મિત્રો, સામાન્ય રીતે સિદ્ધાંત એ વાંચન માંગી લેવી ઘટના છે, જેના બે ફાયદા થાય। એક તો સમાજને અને સમાજશાસ્ત્રને સમજવા માટે એક સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ વિકસે છે, અને બીજું કે તાર્કિક તેમજ અર્થઘટનાત્મક સમજ વિકસે છે। આજે મને એવો જ એક વિષય આપ્યો છે જે પ્રમાણમાં સમજવો ઘણો સરળ છે, વ્યવહારિક છે, રોજબરોજના જીવનમાં તેનું અર્થઘટનાત્મક મહત્વ છે, તેમજ આંતર સંબંધો અને આંતરક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે એવો પરિપ્રેક્ષ્ય। અને આ પરિપ્રેક્ષ્ય આંતરક્રિયાવાદી પરિપ્રેક્ષ્ય, જેને ઇન્ટરેક્શનિસ્ટ પર્સ્પેક્ટિવ કહેવામાં આવે છે। આંતરક્રિયાવાદી પરિપ્રેક્ષ્યમાં હર્બર્ટ બ્લૂમર અને મીડનું એક આગવું સ્થાન છે, એક આગવું પ્રદાન છે, અને ખાસ કરીને પ્રતિકાત્મક આંતરક્રિયાવાદ, એટલે જેને આપણે સિમ્બોલિક ઇન્ટરેક્શન કહીએ છીએ, સિમ્બોલિક ઇન્ટરેક્શનિઝમ કહીએ છીએ, એટલે કે પ્રતીકોનું મહત્વ, પ્રતીકોના સામૂહિક જીવનમાં, વૈયક્તિક જીવનમાં એની અર્થઘટનાત્મક સમજ અને તેનું સમાજ વ્યવસ્થામાં તેનો રોલ, તેની ભૂમિકા, એની વાત પ્રતિકાત્મક આંતરક્રિયાવાદમાં કરવામાં આવી છે। મિત્રો, આજે મારે જે વાત કરવાની છે એ જીએચ મીડ, જ્યોર્જ હર્બર્ટ મીડની વાત કરવાની છે। એમનો જન્મ 1863માં થયો। હી ઇઝ એન અમેરિકન ફિલોસોફર એન્ડ સોશિયલ થિયરિસ્ટ। He is best known for his work on the nature of the self and intersubjectivity, and he also developed the theory of action and the metaphysics of philosophy of nature, which emphasized emergence and temporality.
એનું જે ફેમસ વર્ક છે એ માઇન્ડ સેલ્ફ એન્ડ સોસાયટી. મોટે ભાગે નેટ સેટની જ્યારે પરીક્ષા હોય છે એમાં ક્વેશ્ચન પણ આવતો હોય છે, ભૂતકાળમાં એ પ્રશ્ન પણ આવ્યો છે કે મેડનું મહત્વનું પ્રદાન શું, અને એમાં જે જે ઓપ્શન હોય એમાં માઇન્ડ સેલ્ફ એન્ડ સોસાયટી નો ફેમસ વર્ક છે. માઇન્ડ સેલ્ફ એન્ડ સોસાયટી ફ્રોમ ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ સોશિયલ બિહેવિયરિસ્ટ એન્ડ ઇટ વોઝ પબ્લિશ્ડ આફ્ટર હિઝ ડેથ. ઇટ ઇઝ અ કમ્પાઇલેશન ઓફ સ્ટુડન્ટ, ઇટ ઇઝ અ કમ્પાઇલેશન સ્ટુડન્ટ નોટ એન્ડ સિલેક્શન ફ્રોમ અનપબ્લિશ્ડ મેન્યુસ્ક્રિપ્ટ. મિત્રો, મેડની વાત કરીએ ત્યારે આપણે મોટે ભાગે જે નેટ સાઇટમાં પૂછાતું હોય છે એ આંતરક્રિયાવાદી પરિપ્રેક્ષ બાબતે પૂછાતું હોય છે. પાંચેક મુદ્દા જ્યારે મેડની વાત કરતા હોઈએ ત્યારે બહુ મહત્વના છે. એમાં છે એમનું જે મેડનું ચિંતન છે, એનું જે કન્ટ્રીબ્યુશન છે, એમાં એને સમજવા માટે પાંચેક મુદ્દાથી એને સમજી શકાય. અને એમાં પ્રથમ મુદ્દો છે લાઈફ એન્ડ ઇન્ફ્લુઅન્સીસ, સેકન્ડ વન ઇઝ લેંગ્વેજ એન્ડ માઇન્ડ, રોલ એન્ડ રોલ ધ સેલ્ફ એન્ડ જનરલાઇઝ અધર, એટલે જેને આપણે ભૂમિકા, સ્વની ભૂમિકા, સ્વ અને સામાન્યકૃત અન્યની વાત કરીએ છીએ, આઈ અને મી, અને આઈ અને મી હું અને મને, મારું મને, આઈ એન્ડ મી, અને એના સંદર્ભમાં ઇરવિન ગોફમેને પણ આનો સંદર્ભ લીધો છે આઈ એન્ડ મી નો. એના સિદ્ધાંતમાં ઇરવિન ગોફમેનના સિદ્ધાંતમાં પણ તમને આઈ એન્ડ મી ના સંદર્ભમાં અર્થઘટનાત્મક સમજ મેળવી શકાય. પછી પાંચમો મુદ્દો છે સોશિયાલિટી ઇમર્જન્સ એન્ડ ધ ફિલોસોફી ઓફ ધ પ્રેઝન્ટ. એટલે નીડને સમજવા માટે પાંચેક બાબતોથી આપણે આગળ વધી શકીએ, પણ સ્વનો વિકાસ, સ્વની ભૂમિકાની ભજવણી અને સામાન્યકૃત અન્ય આ ચારેય બાબતોને આપણે જો સમજીએ તો મીડને મને લાગે છે ત્યાં સુધી બહુ સરળતાથી સમજી શકાય. આપણે જે વાત કરવાની છે એ મીડના આંતરક્રિયાવાદી પરિપ્રેક્ષની વાત કરવાની. મીડ છે એ સ્વ, સ્વ વિકાસ અને સ્વની ભૂમિકાની ભજવણી પર ભાર મૂકે છે. પ્રતિકાત્મક આંતરક્રિયાવાદના મીડના ખ્યાલ મુજબ સ્વની ભૂમિકાની ભજવણી અગત્યની છે. વ્યક્તિના જન્મ સમયે તે જૈવિક હોય છે, સામાજિક નથી હોતો, તેના સ્વનો વિકાસ નથી થયો હોતો. સ્વના વિકાસની શરૂઆત અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા દ્વારા થાય છે. એટલે અહીં તમે જુઓ તો સામાજિકરણનો ખ્યાલ પણ એપ્લિકેબલ છે. શરૂઆતી કક્ષાએ એટલે કે બાળપણમાં બાળક છે એ અન્યોનું અનુકરણ કરે, ધીમે ધીમે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા ભૂમિકા ભજવણી કરતા શીખે છે. મીડ જે વાત કરે છે એ સામાન્યકૃત અન્યની, જનરલાઇઝ્ડ અધરની વાત કરે છે. એના મત મુજબ વ્યક્તિ જેમ જેમ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવતો જાય તેમ તેમ તેની વર્તનની ઢબોનું પણ નિરીક્ષણ કરતો જાય છે. અન્ય વ્યક્તિની વર્તનના ઢબોના નિરીક્ષણ દ્વારા કેટલીક સર્વસામાન્ય બાબતોની એ તારવણી કરે છે અને તેના આધારે પોતાની ક્રિયાઓનું ઘડતર કરે છે. વ્યક્તિ પોતે સાચું શું, ખોટું શું, યોગ્ય શું, અયોગ્ય શું વગેરે બાબતોની સમજ કેળવે છે. અને આમ વ્યક્તિ સમાજમાં પોતાના વર્તન ઢબો અને આંતરક્રિયાઓ નક્કી કરે છે. આ સિવાય મેળે સમાજમાં રમતગમતના નિયમો, ભાષા, પ્રતીકો, ચેષ્ટાઓ, હાવભાવ વગેરે દ્વારા સામાજિક આંતરક્રિયાને સમજાવ્યું છે. મીડ મસ્તિષ્કીકરણની પ્રક્રિયા ઉપર ભાર મૂકે. તેના માટે મસ્તિષ્ક એ એવી ઘટના છે કે એવી પરિસ્થિતિ છે કે જે એ સાયલેન્ટ નથી, એ મૂક દ્રષ્ટા નથી, એ એવી પ્રક્રિયા છે જે વ્યક્તિ કે સમાજ વચ્ચેની આંતરક્રિયામાંથી ઉદ્ભવે છે. ફરીથી કહું છું, મસ્તિષ્કીકરણની પ્રક્રિયા પર ભાર મૂકતા એમ કહે છે કે મીડ એ સમાજમાં બનતી, અરે મસ્તિષ્ક એ સમાજમાં બનતી ઘટનાઓ, સમાજમાં જે પણ કોઈ પરિસ્થિતિ છે એને મૂક દ્રષ્ટા તરીકે જોઈ નથી રહેતો. ઇટ ઇઝ અ પ્રોસેસ, એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિ અને સમાજ વચ્ચેના આંતરક્રિયામાંથી ઉદ્ભવે છે.
તમે જુઓ કે યુ કેન એનાલાઇઝ કે તમે યુ કેન એનાલાઇઝ કોઈ પણ ઘટના જે બને છે એ ઘટનાને સમાજમાં બનતી કોઈ પણ ઘટનાને તમે તમારી વૈચારિક ક્ષમતાઓને આધારે એનું તમે વિશ્લેષણ કરતા હોવ છો. ને તમે તમને પહેલા પણ જ્યારે એનું સ્ટડી અબાઉટ ધ રિસર્ચ સંશોધન ભણતા હોય છે ત્યારે તમને કહે છે કોમન સેન્સ માઇન્ડસેટ છે કે સાયન્ટિફિક માઇન્ડસેટ છે. આ બે શબ્દો કોમન સેન્સ સ્ટેટમેન્ટ કરે છે કે સાયન્ટિફિક સ્ટેટમેન્ટ કરે છે, કોમન સેન્સ નોલેજ છે કે સાયન્ટિફિક નોલેજ છે. અહીં જે વિશ્લેષણની પ્રક્રિયા છે, મસ્તિષ્કીકરણની પ્રક્રિયાની વાત છે, એ સંદર્ભમાં મેં કહ્યા છે કે મસ્તિષ્ક જે છે એ ઘટનાનો મુખ દ્રષ્ટા નથી. ઇટ ઇઝ નોટ સાયલેન્ટ, આઈ કેન સે સાયલેન્ટલી, અને જો કોઈ પણ ઘટનાને જોતું નથી, પણ એનું એનાલિસિસ, ઇટ એનાલાઇઝ્ડ. એટલે મીરના મતે સમાજમાં કોઈ પણ એવી વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી જેનો અર્થ થતો નથી, જેનો અર્થ થતો ન હોય એવી કોઈ પણ ઘટના કે વસ્તુ નથી. તો મસ્તિષ્કીકરણની જે પ્રક્રિયા છે એને એનું અર્થઘટન કરે છે, અથવા મસ્તિષ્કી એમ કહીએ કે મસ્તિષ્કીકરણની પ્રક્રિયા અંતર્ગત એનું અર્થઘટન થાય છે. ઘટના જે છે એ પરિસ્થિતિઓને આધીન સમાજમાં વિદ્યમાન જે વસ્તુઓ છે એનો, ઘટના કે પરિસ્થિતિઓ આધીન જે પણ વિદ્યમાન વસ્તુઓ છે એનો અર્થ બદલાતો રહે છે, ઉદ્દેશોને આધારે પણ વસ્તુઓનો અર્થ બદલાતો રહે છે. તમને એક ખૂબ સરસ ઉદાહરણ આપું કે કોઈ એક ક્ષણે પેન્સિલ છે એ પેન્સિલ લખવા માટે વપરાતી હોય છે, પણ બીજી ક્ષણે એ પેન્સિલ લખવા માટે વપરાતી હોય તો બરાબર છે, પણ કદાચ કોઈને ગુસ્સો આવે તો એ પેન્સિલ કોઈની સામે ફેંકવાથી, કોઈને મારવાથી એ હથિયાર બની જાય છે. એટલે મીડ એવું માને છે કે મનુષ્યની ક્રિયાનો આધાર તે કોઈ પણ ઘટના, વસ્તુ કે વ્યક્તિમાં શું જુએ છે અને તેનું અર્થઘટન કેવી રીતે કરે છે તેની ઉપર છે. મનુષ્ય જેનો જેવો અર્થ કરે છે તેવી ક્રિયા કે વર્તન કરે છે. અગર વ્યક્તિ એમ માને છે કે અન્ય વ્યક્તિ તેની શુભેચ્છક છે તો મનુષ્યની ક્રિયા અન્ય વ્યક્તિ પરત્વે હકારાત્મક હશે. વ્યક્તિ દ્વારા કરવામાં આવેલો અર્થ કે વ્યક્તિના વર્તન તે વ્યક્તિના વર્તનને નિર્ધારિત કરે છે. એટલે ફરીથી એની એ વાત કે અહીં અર્થ ઘટનાત્મકતા ઇન્ટરપ્રિટેશન, અને એ કોણ કરે છે? માનવ મન, માનવ મસ્તિષ્ક. જેમ કે એક ઉદાહરણ બહુ પ્રચલિત છે જેની વાત કરીશ કે સિનેમા ઘરમાં તમે જાઓ અને કોઈ મજાકમાં બૂમ પાડે કે આગ લાગી છે તો લોકો આજુબાજુ જોશે નહીં કે ક્યાં આગ લાગી છે, પણ ખાલી સૂચના સાંભળી મેસેજ મસ્તિષ્ક સુધી પહોંચ્યો અને દોડ મૂકશે ભલે ને આગ લાગી હોય કે ન લાગી હોય. આ બાબત એવું દર્શાવે છે કે ઘણી વખત સ્થિતિનું અર્થઘટન તત્કાલીન સૂચનાઓ દ્વારા થતું હોય છે. વ્યક્તિનું પરિસ્થિતિ પરત્વેનું અર્થઘટન અને પરિસ્થિતિ અંગેની વ્યક્તિની પ્રતિક્રિયા, બંને બાબતો એ વ્યક્તિના સામાજિકરણ ઉપર આધાર રાખે છે. વ્યક્તિનું સોશિયલાઇઝેશન કેવું થયું છે તે પણ અર્થઘટનાત્મકતા માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે મેં પહેલા પણ શરૂઆતમાં પણ કહ્યું અને અત્યારે પણ કહું છું કે મીડનો જે કન્સેપ્ટ છે, મીડ જે પ્રતીકાત્મક આંતરક્રિયાવાદની વાત કરે છે તેમાં અર્થઘટનાત્મકતા બહુ મહત્વનો ભાગ ભજવે છે. બીજી જે બાબત મીડ કહે છે એ છે આઈ અને મી ની વાત કરે છે. આઈ એટલે હું અને મી એટલે મને કે મારું. ટૂંકમાં કહી દઉં કે આઈ જે છે એ વ્યક્તિના સ્વ પૂરતો મર્યાદિત છે અને મી જે છે મને મારું એ અન્યના સંદર્ભમાં છે. વ્યક્તિઓ કહે છે કે સ્વના બે તબક્કા છે. પહેલો મી એવું કહે છે કે સ્વના બે તબક્કા છે કે પહેલો તબક્કો છે આઈ અને બીજો તબક્કો છે મી. આઈ એટલે કે હું એ વ્યક્તિનો બીજાના વલણો
પરત્વેનો અસંગઠિત પ્રતિભાવ છે। તે ક્રિયા કરવાની સ્વયંજનિત લાક્ષણિકતા અને અંતઃપ્રેરણા છે। તો જે મી છે, મી એટલે મને, મારું વગેરે, તો મી એ બીજાના વલણોનો સંગઠિત સંકુલ છે જે વ્યક્તિ સ્વયં ધરાવે છે। એટલે કે મને એ વ્યક્તિએ બીજા પાસેથી શીખેલ પરિપ્રેક્ષ્ય, મી જે છે એ વ્યક્તિએ બીજા પાસેથી શીખેલ પરિપ્રેક્ષ્ય। મીર કહે છે કે બીજાના વલણો સંગઠિત મીની રચના કરે છે। મીર શું કહે છે કે બીજાના જે વલણો છે એ મીની એટલે કે મનેની રચના કરે છે, અને વ્યક્તિ હું તરીકે, હું એટલે કે આઈ, આઈ તરીકે તેની સામે ક્રિયા કરે છે। સ્વ જ્યારે કરતા હોય ત્યારે સ્વ એ હુંનો બનેલો હોય છે, અને જ્યારે તે વસ્તુ હોય ત્યારે તે સ્વ જે છે એ મનેનો બનેલો હોય છે। એટલે આ સ્વના જે બંને તબક્કા છે, હું છે એ વ્યક્તિ પૂરતો મર્યાદિત છે, મી છે એ બીજાના સંદર્ભમાં બીજાના સંગઠિત વલણોના આધારે રચાય છે। એટલે આઈ અને મીને એ સામાજિક પ્રક્રિયામાં, સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયામાં એને મહત્વનો સિદ્ધાંત અથવા મહત્વનો ખ્યાલ મીળ ગણે છે। મીળ જે સ્વની વિભાવના આપે છે, એ સ્વની વિભાવના આપતા એમ કહે છે કે સ્વ એ પ્રતીકાત્મક આંતરક્રિયાવાદના કેન્દ્રમાં છે। સ્વ એ ક્રિયા કરતું ઘટક છે અને સ્વયં આંતરક્રિયાની પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં અથવા તો આ આ પ્રક્રિયામાં જે ક્રિયા કરનાર, જે પરિસ્થિતિમાં ક્રિયા કરે છે, તે પરિસ્થિતિમાં પોતાની સાથે સંબંધ ધરાવતી બાબતોને પોતાની સાથે જોડે છે અને એ પરિસ્થિતિ અને પાસાનું અર્થઘટન કરે છે। ફરીથી કહું છું, આ રિપીટ, કે જે સ્વયંની જે પ્રક્રિયા છે, સ્વ જે છે એ એ એવું ક્રિયા કરતું ઘટક છે અને સ્વયંની આંતરક્રિયાની પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયામાં ક્રિયા કરનાર જે છે તે જે પરિસ્થિતિમાં ક્રિયા કરે છે તે પરિસ્થિતિમાં પોતાની સાથે સંબંધ ધરાવતી બાબતોને પોતાની સાથે જોડે છે અને પરિસ્થિતિના વિભિન્ન પાસાઓનું અર્થઘટન કરે છે, તથા અર્થઘટન દ્વારા પોતાની જે ક્રિયા છે એનું સંગઠન કરે છે અને સંગઠિત કરે છે। સ્વયં આંતરક્રિયામાં વ્યક્તિ બે ભૂમિકા ભજવે છે, એક પોતાની અને બીજી અન્ય વ્યક્તિ। ક્રિયા કરનાર પરિસ્થિતિના ઘટકો સાથે પોતે મનોમન વાતચીત, સંવાદો, દલીલો કે આંતરક્રિયા કરે છે અને એ સક્રિય અને સર્જનાત્મક છે। મીડ જે છે એ સ્વની જેમ વાત કરે છે, આઈ મીની વાત કરે છે, પછી સ્વની વિભાવના આપે છે અને સ્વ વિકાસના એ ત્રણ તબક્કા બતાવે છે, અને તેને સમજાવવા માટે તે રમતનું ઉદાહરણ આપે છે, રમત ગમતનું ઉદાહરણ આપે છે। અને એ સ્વ વિકાસ કેવી રીતે થાય છે એ સમજાવવા માટે એ ત્રણ તબક્કા બતાવે છે। પહેલો તબક્કો જે છે એ રમત પહેલાનો તબક્કો છે, બીજો તબક્કો જે છે એ રમત ગમતનો તબક્કો છે, રમતનો તબક્કો છે, ત્રીજો રમત ગમતનો તબક્કો। એટલે કે ત્રીજા તબક્કામાં વ્યક્તિ બીજાના સંપર્કમાં આવે છે, કારણ કે વ્યક્તિ કે બાળક અહીં શબ્દ વાપરીએ કે બાળક એ બીજાના સંપર્કમાં આવે છે, કારણ કે ત્રીજા તબક્કે વ્યક્તિ માત્ર સમજતો કે અર્થઘટન કરતો નથી, પરંતુ તે એમાં પાર્ટિસિપેટ કરે છે। રમત પૂર્વેનો જે તબક્કો છે એ શરૂઆતી તબક્કો છે, જ્યારે રમતનો તબક્કો પણ સ્વના ઉદ્ભવનો તબક્કો છે, જ્યારે ત્રીજો તબક્કો એ બાળક સાથે અન્ય અનેક લોકો રમતા હોય, જેમાં નિયમો હોય છે, બદલો હોય છે, સજા પદ્ધતિ હોય છે, દરજ્જો હોય છે, નિશ્ચિત ભૂમિકાઓ હોય છે, અને એમાં પણ ભૂમિકાઓમાં પણ પરિવર્તન આવતું રહે રમતમાં, તેમાં અને અનેક બાબતો એવી હોય છે કે જે સ્વના વિકાસને વધુ દ્રઢ કરે, એમાં સુગ્રસનાત્મકતા હોય છે, સંગઠનાત્મકતા હોય છે, ઇન્ટિગ્રેશન હોય છે, એકબીજાને સાથ આપવાની ભાવના હોય છે, અને અને અનેક આમ કહેવાય કે સ્વ વિકાસને વધુ દ્રઢ કરે એવા મૂલ્યો અને ક્રિયાઓ હોય છે। એટલે મોટે ભાગે સંગઠિત સ્વરૂપની જટિલ રમતમાં
આ જે બાબત છે આ બાળકના સ્વ વિકાસનો અને તબક્કો કહેવામાં આવે છે. એટલે એ ત્રણ ત્રણ રીતે સમજાય છે. પહેલું રમત પૂર્વેનો તબક્કો, રમતનો તબક્કો અને રમત ગમતનો તબક્કો જે ત્રીજો તબક્કો જે અન્ય સાથેની ક્રિયાથી ઉદભવે છે. એટલે આમાં પણ જો મીની વાત આવે છે, મીડના મીની વાત, આઈ અને મી માંથી મીની વાત આવે છે કે અહીં સ્વનો વિકાસ થાય છે. એટલે જ્યારે વ્યક્તિ અન્યના સંપર્કમાં આવે છે, અન્યના સંદર્ભમાં આવે છે, અન્યના સંદર્ભમાં ક્રિયા કરે છે, એટલે મીડનો જે કન્સેપ્ટ છે એ બહુ જ બહુ જ એકદમ ક્લિયર છે. પ્રતીકાત્મક આંતરક્રિયાત્મકની વાત કરીએ વધુમાં તો વ્યક્તિ પ્રતીકોના અર્થની અર્થની વાત જે છે એ પણ મીડ કરે છે. મીડ અહીં પ્રતીકોના અર્થની વાત કે અર્થઘટનની વાત જ્યારે કરીએ ત્યારે આઈ મસ્ટ સે કે ફરીથી જે શરૂઆતમાં વાત કરી કે અર્થઘટનાત્મકતામાં કેવી રીતે વિકસે છે, સામાન્યકૃત અન્યની વાત કરી, એવી જ રીતે અહીં પ્રતીકોની વાત કરીએ તો પ્રતીકો એ ચોક્કસ અર્થ ધરાવે છે. પ્રતીકો એ આંતરક્રિયાનું ઉદ્દીપન છે એવું પણ કહી શકાય. અને પ્રતીકોનો અર્થ ગ્રહણ કરીને તેના પ્રત્યે પ્રતિભાવ પણ આપવામાં આવે છે. અને આ આખી જે બાબત છે એને પ્રતીકાત્મક આંતરક્રિયા વાત કહે છે. પ્રતીકો જે છે એ ચોક્કસ અર્થ ધરાવે છે, એ અર્થ ધરાવે છે એટલે એટલા માટે એને આંતરક્રિયાનું ઉદ્દીપન પણ કહેવામાં આવે છે. એટલે પ્રતીકોનો અર્થ ગ્રહણ કરીને વ્યક્તિ પ્રતિભાવ આપે છે અને એટલે એને પ્રતીકાત્મક આંતરક્રિયા વાત કહે છે. એટલે આ બાબતને પ્રતીકાત્મક અર્થ કે સંજ્ઞાત્મક અર્થ પણ કહેવામાં આવે છે. એટલે પ્રતીકાત્મક આંતરક્રિયાવાદમાં પ્રતીકાત્મક અર્થ એ ચાવીરૂપ તત્વ છે અને બીજું ચાવીરૂપ તત્વ જે છે એ સ્વયંની સ્વયં આંતરક્રિયા છે. આમ જ્યોર્જ હર્બર્ટ મીડનો આંતરક્રિયાવાદી પરિપ્રેક્ષ્ય એ ખૂબ જ સરળ અને સહજ છે. અલબત્ત એમ કહીએ કે સરળતાથી સમજાઈ જાય છે. એટલે અમુક બાબતો જો યાદ રાખો અથવા ધ્યાનમાં લો તો એક તો આંતરક્રિયાવાદી આંતરક્રિયાવાદી પરિપ્રેક્ષ, આંતરક્રિયાવાદ, આંતરક્રિયાઓ, એમાં અર્થઘટનાત્મકતા, અર્થઘટનાત્મક સમજ, ઘટનાઓનું અર્થઘટન, મસ્તિષ્કીકરણની પ્રક્રિયા, સ્વવિકાસના તબક્કાઓ, સ્વ, આ બધી બાબતોને જો તમે યાદ રાખો તો મીડને ખૂબ જ સરળતાથી સમજી શકાય એમ છે. અને સાથે સાથે જ્યારે પ્રતિકાત્મક આંતરક્રિયાવાદની વાત કરતા અથવા આંતરક્રિયાવાદી પરિપ્રેક્ષની વાત કરતા હોઈએ ત્યારે ગોફમેન અને બ્લુમરને પણ આપણે સમજવો જોઈએ, જાણવો જોઈએ. અલબત્ત મીડના સંદર્ભમાં એમ કહી શકાય કે મીડનો જે ખ્યાલ છે એ ખૂબ જ સરળતાથી સમજાય એવો છે. આ મીડના સિદ્ધાંતને યાદ રાખવા માટેના જે કેટલાક મહત્વના કીવર્ડ્સ છે એમાં હું તમને એ કીવર્ડ્સ જણાવી દઉં જેથી તમને બહુ ઇઝીલી યાદ રહે. એમાં મેં સૌથી પહેલા કીધું કે આઈ અને મી, હું અને મને, પછી સ્વ, સ્વની ભૂમિકાની ભજવણી અને સ્વ વિકાસના તબક્કાઓ જે એને રમત ગમતનું ઉદાહરણ આપીને સમજાય, સામાન્યકૃત અન્ય, મસ્તિષ્કીકરણની પ્રક્રિયા અને પ્રતીકોનું અર્થઘટના અર્થઘટન. એટલે આ જે છ એક બાબતો છે, એ છ એક શબ્દો છે જેને આપણે ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ કહીએ છીએ, એ જો યાદ રાખો તો તમને મીડના પ્રદાન અંગે બહુ સરળતાથી યાદ રહી જાય અને એને એને તમે સમજાવી શકો. અગર માની લો કે ડિસ્ક્રિપ્ટિવ હોય તો પણ તમે લખી શકો. એટલે આટલી જે બાબતો છે એ નેટ સેટ પૂરતું તમે જ્યોર્જ હર્બર્ટ મીડને સમજી શકો. ધન્યવાદ. અહીં હું મારું વ્યાખ્યાન પૂરું કરું છું અને અંતે નેટ સેટની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું, તેમજ મને પ્રારંભ નેટ સેટ વ્યાખ્યાન શ્રેણીમાં આમંત્રિત કરવા બદલ સંગીતાબેનનો હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ઋષિરાજભાઈનો ખૂબ ખૂબ આભાર. જીએચ મીડ વિશેની રજૂઆત એમણે ઓછા સમયમાં પણ સરળ શબ્દોમાં અને વ્યવસ્થિત રીતે આપણને સમજાવી છે. તો આવી જ વ્યાખ્યાન શ્રેણીમાં ફરી મળીશું. આભાર.